કહેવામાં ગોચાવવા માટે સાચી નહીં બિલકુલ સાચી વાત છે અનફોર્ચ્યુનેટલી થયું છે શું હવે આપણે પહેલા સી ધેર આર ઇનફ લોસ લોસ ભયંકર સારા છે બેનોના ફાયદા એટલે એમના ફોર માટે છે પણ અનફોર્ચ્યુનેટલી જેમ આપણે અત્યારે વાત કરીએ ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન નથી પહેલો પણ બીજો પોઈન્ટ કે આપણે જે લોના જે રિફોર્મ્સ થવા જોઈએ જેમ સી એક્ઝામ્પલ આપું કે ભાઈ એટલે છે કે અત્યારે મેં મેમો આવ્યો તો મારે આટલા ટાઈમમાં કરવાનું ના તો મારે મોટું પેનલ્ટી આપવી પડે મારી પર ફાઇન્સ મુકાય છે હવે ટેક્સેશનના ફાઇન્સ હોય છે કે ના ભર્યા તો ફાઇન થાય આ તારીખમાં પણ અનફોર્ચ્યુનેટલી આપણે બીજા બધી ચીજોમાં જે આપણા હકો છે એમાં આપણી પાસે ટાઈમ લિમિટ છે જ નહીં જાણે કે જ્યુડિશિયરીની વાત કરી તારીખ પે તારીખ તૈયાર ચાલતા રહે છે એટલે યુ નો એમાં કોઈને પછી ન્યાય મળતો નથી ને પછી બધા ડિજેક્ટ થઈ જાય ને કોઈ પછી લો દે ડોન્ટ ગો ટુ લો દે ડોન્ટ ટ્રસ્ટ લો લેટ અસ એક્સેપ્ટ દે ડોન્ટ ટ્રસ્ટ લો અગર અત્યારે આપણે જે નિર્ભયા કાંડના તમાશા જોઈ રહ્યા છે હવે જ્યુડિશિયરી સાંભળશે તો કહેશે કે મારી પર કન્ટેમ્પ બી આવી શકે કે આ બેન અમારા જ્યુડિશિયરીમાં બોલે છે પણ સાહેબ હું તો તમને હાથ જોડીને બોલું છું કે જે લોયરો તમાશા અત્યારે જેને કે નિર્ભયાની વાત કરી તે લોયરો તમાશા કરી રહ્યા છે દે આર ટ્રાઇંગ ટુ શું કે એક્ઝોસ્ટ ઓલ ધ રેમેડીઝના જે નાટકો ચાલી રહ્યા છે તારીખ પર તારીખ આઈ થિંક આવે ચોથી તારીખ આવી છે માર્ચ 20 એ થઈ રહી છું તો વોટ ઇઝ માય જ્યુડિશિયરી ડુઈંગ જ્યારે જ્યુડિશિયરી કંઈ નથી કરી શકતી તો અમારા જેવા કોમન સિટીઝનો તો ક્યાં જઈએ કોની પાસે જઈએ કોને પર ગુહાર લગાડે કારણ કે અમને તો ઇન્ડિયન જ્યુડિશિયરી પર ભરોસો છે પણ અત્યારે તમાશા થાય છે તો અમને લાગે અમારો ભરોસો લગભગ થાય છે લૂપોલ્સ છે પણ એને પ્લગ કેમ નથી કરતા તમે અમારી પાસે જો ટેક્સ લેવા માટે પેલું શું કહેવાય પેનલ્ટી માટે તો ફટાફટ થઈ જાય છે ભાઈ આ તારીખે મ્યુનિસિપલ ટેક્સ ભરી લેવાનો આ તારીખે વચ્ચે જે મને એક ચીજ ખબર નહીં પડતી બેન તમે બહુ સરસ પોઈન્ટ યાદ અપાયું કે ટ્રાફિક રૂલ થી હવે આપણે બધા ફફડી ગયા છીએ પેલી વ્હાઇટ લાઈન થી થોડું બી આગળ હોય આજ નજીક તસ્વીર થાય કે આપણને મેમો આવી જાય છે તો પણ તમે જયારે આટલા ટ્રાફિક રૂલ થી લોકોને ફફડાઈ શકો છો તો તમે એવા રૂલ્સ કેમ નથી બનાવતા કે આજે રેપિસ્ટો છે લાઈન થી આવે છે તો એવી સરકાર કેમ નિયમ નથી બનાવતી કે કોઈ પણ મહિલા માટે લક્ષ્મણ રેખારૂપ સાબિત થાય કોઈ પણ પુરુષને હાથ લગાવતા પહેલા 100 વખત વિચાર આટલા બધા સીસીટીવી કેમેરા હોય છે ને બેન તો બી હવે છોકરાઓ તો બિંદાસ છે પૂછને બિગડેગા હમ છૂટ જાયેંગે મેનેજ હો જાયેગા પછી ક્યાંથી કઈ થવાનું હતું બેન એટલા અનફોર્ચ્યુનેટ આપણા દેશની અનફોર્ચ્યુનેટ વાત છે ભટકાવું સિટીમાં